ડાંગેટ શેખ ફરીદ મહોલ્લામાં નખાયેલા બ્લોક ઉખડી જતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા સંસદ સભ્ય રંજનબેન ભટ્ટની સન 2016-17 ગ્રાન્ડ પેટી ઇલેક્શન વોર્ડ 5 આવેલા શેખ ફરીદ મહોલ્લાના ચોકમાં પાવર બ્લોક નાખવાનું કામ અંદાજીત રકમ રૂપિયા 2,82,000 કોન્ટ્રાક્ટર રજનીભાઈને અપાયું હતું. જોકે જે તે સમય ગુણવત્તાને લઈને સ્થાનિકોમાં છૂપો ગનગનાટ અને રજૂઆતનો દોર શરૂ થયો હતો, પણ કોન્ટ્રાક્ટરે લોકોની પરવા કર્યા વગર નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી ગુણવત્તાવિહીન કામગીરી કરી હોવાના સ્થાનિકોએ આક્ષેપો કર્યા હતા. વિસ્તારના બ્લોક હાલમાં ઉકળી જતા વાહન ચાલકોને અકસ્માતોનો સામનો કરવો પડે છે તો મદ્રેસામાં આવતા બાળકો પડી જવાના બનાવ બને છે, જેને લઈને સ્થાનિકોએ તંત્ર તથા કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. પાણી ગેટ ભદ્ર કચેરી રોડ પર જે શેખ ફરીદ મહોલ્લો આવેલો છે ત્યાં તો 2 વર્ષથી એ કરેલું, તે હમણાં 1 મહિનામાં કર્યું. એના અંદર 10 દિવસમાં મારા બ્લોક નીકળી ગયા ને બધા બેસી ગયા છે ને કેટલા જ બાળકો પડી બી ગયા છે. અમારું મદ્રસું છે ત્યાં આગળ હજારો બચ્ચા પડવા આવે છે, તો આની પોઝિશન આવું છે તો આગળ અમારું શું થશે? વારંવાર આ મુદ્દે કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં પણ કોન્ટ્રાક્ટર કામ નહીં થાય તેવા જવાબ આપતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી પ્રજાના ટેક્સના પૈસાથી થયેલ કામગીરી યોગ્ય કરાય તેવી માંગ કરી હતી. 2 વર્ષથી રંજનબેન ભટ્ટના કોટામાંથી એક બ્લોકનું કામગીરી પાસ કરાઈ હતી. એક કામગીરી હમણાં 1 મહિના પહેલાં ચાલુ કરાઈ છે અને કામગીરીમાં 10 જ દિવસમાં 2 વરસાદની અંદર આખું બધું બેસી ગયું છે, બધા બ્લોક ઉખડી ગયા છે. અને એના જે કોન્ટ્રાક્ટર છે રજનીભાઈ, એ રજનીભાઈને અમે કીધું છે કે ભાઈ તમારા બ્લોક ઉખડી ગયા છે, તે હવે હાથ ધરતા નથી કે અમારું કામ નથી, અમે જેટલું કરવાનું એટલું કરી નાખ્યું છે. આ કામ અમે હસમુખભાઈના થ્રુથી રંજનબેન ભટ્ટ પાસેથી લાવ્યા. આ 2,75,000 કામ છે અને જે રીતે વિડીયોમાં દેખાય છે એવી રીતે દેખાય છે કે ભાઈ બ્લોક બધા જ ઉખડી ગયા છે. મદ્રાસામાં 3,000 બાળકો આવે છે, રોજની અવર જવર છે, મોટી ગાડીઓ વાહનો બધા આવે છે, તો એ લોકોએ આવી કામગીરી કરી છે કે કોઈ અવર જવર થઈ જ શકતી નથી. આ રોડ ઉપર 2-3 છોકરા પડી પણ ગયા છે, બાઇકવાલા બી પડી જાય છે, બ્લોક વાંકા ચૂકા થઈ ગયા છે, એના હિસાબે લાઇટો અંધારું પડે છે એટલે અંધારામાં દેખાણું એટલે લોકો પડી જાય છે.